नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय संस्कृत की अंदर प्रकरण नंबर 18 पेज नंबर 71 पर गद्य विभाग जोशू। बिलस्य वाणी न कदापि मैं सोता। बिलस्य एटले के दर, गुफानी वाणी मैं क्यारे सांभळी नथी। प्रस्तुत गद्यांश की अंदर विश्वभर में जाणीता अने पंचतंत्र की कथाओं जेने लखी छे એવા વિષ્ણુકુમાર શર્માજીએ અહીં પ્રસ્તુત ગદ્યાંશની અંદર અમરશક્તિ રાજાના ત્રણ ઉદ્ધત અજ્ઞાની મૂર્ખ રાજકુમારોને પંચતંત્રની આ કથાઓ સંભળાવી જે 6 મહિનામાં જ તેને નીતિપૂર્ણ બનાવ્યા હતા। તેમાંના પાંચ તંત્ર છે, એક મિત્રભેદ જેમાં બે શિયાળ બંધુઓ અને બળદની મિત્રતા કેવી રીતે ભેદ ફાટફૂટ પડાવે છે તેનું વર્ણન છે। બીજું છે મિત્ર સંપ્રાપ્તિ કે જેમાં કાકડો, ઉંદર, હરણ અને કાચબાની મિત્રતાની વાતો છે। ત્રીજું છે કાકોલિકિયમ જેમાં કાગડો અને ઘુવડના સ્વાભાવિક વેરની કથાઓ અને કાગડાઓ અને ઘુવડ દ્વારા ગઢના વિનાશનું એમાં વર્ણન છે। ચોથું છે લબ્ધ પ્રણાશ જેમાં મગર અને વાંદરાની વાતોનું મૂકવામાં આવી છે। અને પાંચમું છે અપરિક્ષિત કારકમ જેમાં ભિખારીઓના માથા ફોડનાર વાળંદની મુખ્ય કથાઓ છે। મિત્રો, અહીં પાંચ પંચતંત્રની વાત છે, તેમાં પંચતંત્રનો રચનાકાળ ઈસવીસન 100 થી ઈસવીસન 500 વચ્ચેનો માનવામાં આવે છે। ભારતમાં નહીં પરંતુ દુનિયાના અનેક દેશોની અંદર જુદી જુદી ભાષાઓમાં આ પંચતંત્રની અહીં અનુવાદ કરવામાં આવ્યો છે। આપણે આ પંચતંત્રની અંદરથી આ નાની નાની સરસ મજાની પ્રાણી કથાઓમાંથી માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે અને તેમને આ કથા વસ્તુની અંદર વિશિષ્ટ જ્ઞાન પણ મળે અને મનોરંજન મળી રહે તેવી કથાઓ આપણે વ્યવહારિક જ્ઞાન એવું ઉપયોગી બને તેવું મનોરંજન રૂપી જ્ઞાન બોધ અહીં પ્રસ્તુત ગદ્યાંશની અંદર પીરસવામાં આવી છે। તેમના માટે કેટલાક અઘરા શબ્દો આપણે બોર્ડ ઉપર નોંધ કર્યા છે જે તમે જોઈ શકો છો। તો શરૂઆત કરશું કસ્મિચિત એટલે કે કોઈ એક, વને એટલે વનમાં, ખરનખર નામના એટલે કે ખરનખર નામનો સિંહ પ્રતિવસતિષ્મ રહેતો હતો। કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો। સહ તે કદાચિત એકવાર ઇસ્તતઃ ઇસ્તતઃ એટલે આમ તેમ પરિભ્રમંત ભટકતો શુદ્ધાર્થ એટલે ભૂખથી ન કિંજતપી પીડાયેલો આહારમ અલભત તેને ખાવાનું મળ્યું નહીં એટલે કે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો। એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં। તતઃ પછી સૂર્યાસ્ત સમયે એટલે કે સૂર્યાથમાના પ્રસંગે વેળાએ એકાંત એક મહંતી ગુફા દ્રષ્ટવા એક મોટી ગુફા જોઈ સ અચિંત્યતઃ તેણે વિચાર્યું નૂનમ ખરેખર એતસ્યામ ગુહાયામ એતસ્યામ એટલે આ ગુહાયામ એટલે ગુફામાં રાત્રો એટલે રાત્રે કોઅપી કોઈ પણ જીવ આગચ્છતિ કોઈ પણ પ્રાણી આવશે અત્ર અતઃ આથી અત્રેવ અહીંયા જ નિગુડ્ડો એટલે કે છુપાઈને તિષ્ઠામિ ઇતિ હું છુપાઈને રહું છું એટલે પેલો પેરેગ્રાફનો ભાવાર્થ છે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલો તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું પછી સૂર્યાસ્ત થવાની સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે આથી હું અહીં જ છુપાઈને રહું છું। પેરેગ્રાફ નંબર 2 એતસ્મિન અંતરે એટલામાં ગુહાયામ સ્વામી ગુફાનો માલિક દધીપુછ નામ દધીપુછ નામનો શૃગાલ સમાગચત શિયાળ આવી પહોંચ્યું સહ તે ચ જેવું યાવત પશ્યતિ જેવું ત્યાં જોયું તાવત ત્યાં તો સિંહ પદમ પદ્ધતિ ત્યાં તો સિંહના પગલાની છાપ ગુહાયામ પ્રવિષ્ટયા ગુફામાં પ્રવેશેલા જોયા ન ચ બહિરાગત અપશ્યતઃ
ન એટલે નહીં બહિરાગ એટલે બહાર આવેલા જોયા નહીં સુરગાલ અચિંત્યતઃ શિયાળ વિચાર્યું અહો વિનષ્ટો અસ્મિ ખરેખર હું તો મર્યો નૂનમ અસ્મિન નૂનમ એટલે ખરેખર અસ્મિન બિલે મારા દરની અંદર સિંહ અસ્તિતિ તર્કયામિ મારા દરમાં સિંહ છે એમ હું ધારું છું તર્કયામિ એટલે વિચારું છું તતઃ કિમ કરવાણી હવે હું શું કરું એવમ વિચિત્ય એમ વિચારીને દૂરસ્થઃ દૂર ઉભેલો રવમ કર્તુરાબ્ધઃ તેણે દૂર ઉભો રહી અવાજ કરવા લાગ્યો શું કે છે ભો બિલઃ ભો બિલઃ હે દર ઓ દર કિમ ન સ્મરસી યન્મયઃ કેમ તને યાદ નથી ત્વયા સ સમયઃ કૃતોસ્મિ જ્યારે હું તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહિરાગત અસ્મિ પ્રણમયા પ્રત્યાગમિષ્યામિ તદા ત્વં મામ આકર્ષયામિ જ્યારે હું બહારથી આવું ત્યારે તું મને આવકારીશ યદી ત્વં માનાયસી જો તું મને નહીં બોલાવે તરહી તો અહમ હું દ્વિતીયમ બિલમ બીજા દરમાં યાસ્યામિ એ જતો રહીશ પેરેગ્રાફનો ભાવાર્થામ છે એટલામાં ગુફાનો માલિક દધીપુછ નામનો શિયાળ આવી પહોંચ્યો તેણે જોયું ત્યાં તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી જોઈ શિયાળે વિચાર્યું અરે હું તો મર્યો ખરેખર આ દરમાં સિંહ રહે છે છે એમ હું ધારું છું તો હું શું કરું એમ વિચારીને તેને દૂર ઉભેલો અવાજ કરવા લાગ્યો શું કહે છે હે દર ઓ દર શું તને યાદ નથી મેં તારી સાથે શરત કરી છે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ પેરેગ્રાફ નંબર 3 અતઃ એથત્વા અતઃ એટલે કે આથી એથ છુત્વા એટલે કે આવું સાંભળીને સી અચિંત્યઃ સિંહે વિચાર્યું નૂનમેષા ગુહા સ્વામીન સદા સામનમ કરોતી નૂનમ એટલે ખરેખર ગુહામ એટલે ગુફાના સ્વામીન એટલે કે માલિકને સદા મેષા સમાહનમ કરોતી આવકારે છે પરંતુ પણ મદભયાતઃ મારી વીકે ન કિંચિત વદતી તે કાંઈ પણ બોલતી નથી તદ અહમ અશ્ય આહનામ કરોમી તેથી હું તેને બોલાવું છું એવમ આમ સહ તે બિલે પ્રવિશે મેં ભોજયમ પ્રવિશતી આ પ્રમાણે તે દરમાં બેસી મારું ભોજન થશે ઇત્યમ વિચાર્ય સહ એમ વિચારીને તે સુકે છે પેરેગ્રાફ કે હવે આ સાંભળીને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફામાં સદા પોતા માલિકને આવકારે છે પરંતુ મારી બી કે તે કાંઈ બોલતી નથી તો હું આને બોલાવું છું આ પ્રમાણે તે દરમાં પ્રવેશી અને મારું ભોજન પણ થશે સહસા એકાએક શૃગાલસ્ય આહારણમ કરોતુ આમ કહીને એકાએક સિંહને બોલાવા લાગ્યો સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય સિંહસ્ય એટલે સિંહની ઉચ્ચ ગર્જન એટલે મોટી ગર્જનાના પ્રતિધ્વનિના પડઘાથી સા તે ગુફા તે ગુફા ઊંચે એટલે ઊંચા સાથે શૃગાલમ આહયત શિયાળને બોલાવવા લાગી અનેન અનેપી પશવ ભયભીતા ભવનઃ અનેન એટલે આનાથી અનેન પશવ બીજા પશુઓ બીજા પ્રાણીઓ પણ ભયભીતા અનુભવ ભયભીત થઈ ગયા શૃગાલો અપી તત દૂરમ પલાયાણમ ઇમમ પઠતઃ આ સાંભળીને શિયાળ પણ દૂર જતું રહ્યું અને આમ બોલતો ગયો મિત્રો આનો પેરેગ્રાફનો ભાવાર્થ છે કે આમ વિચારીને સિંહે પણ એકાએક શિયાળને બોલાવ્યો સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે સિંહ ઊંચે સાથે શિયાળને બોલાવવા લાગી આથી બીજા પશુઓ પણ ભયભીત થયા શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો બોલતો રહ્યો શું બોલ્યો અનાગતમ યહ કુરુતે સશોભતે અનાગતે યહ કુરુતે કે જે ન આવનારું તે શોભે છે ન સોચતે યો ન કરોતા નામહ જે ન આવનારું તે ક્યારે પણ આવતું નથી તે શોક કરે છે વનેત્રે
वनेत्र એટલે અહીં વનમાં સંસયહ સમાગતમ જરાહ જરાનો અર્થ છે ગઢપણ અને સંસયથ એટલે કે ફરતો કે હું વનમાં ફરતો વસતા મને ગઢપણ આવી ગયું છે બિલસ્ય વાણી ન કદાપી મે સુરતહ ક્યા દરની વાણી મે ક્યારે સાંભળી નથી સરસ મજાનો બોધ મિત્રો લાસ્ટ પેરેગ્રાફમાં ચાર લાઈનમાં આપ્યો શું કહે છે કે જે ન આવનારો કરે છે તે શોભે છે જે ન આવનારો કરતો નથી તે શોક કરે છે અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું પરંતુ મે આટલા સમયમાં ક્યારે પણ મે દરની વાણી ક્યારે સાંભળી નથી વિદ્યાર્થી મિત્રો આપણે સિંહ અને શિયાળાના આ પંચરાત્રમ એટલે હિતોપદેશમાંથી પંડિત વિષ્ણુ શર્માજીએ સુંદર મજાનો આપણે માનવ જીવનને બોધ આપ્યો કે ક્યારે પણ વગર વિચારે કરે પગલું નહીં ભરવાનું અને હંમેશા કોઈ દિવસ કોઈ કાર્યમાં ઉતાવળ કરવી જોઈએ નહીં નહીં તો આપણે જો વગર વિચાર્યું કરી તો ઘણી વખત ફસાઈ જતા હોય છે એટલે આપણે પણ જીવનમાં હંમેશા શિયાળની જેમ લુચ્ચું બનવાનું છે સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું કે જરૂર સાંજના સમયે એટલે સૂર્યાસ્ત થયો અને ગુફાને જોઈને સિંહે વિચાર્યું કે નક્કી કોઈક અહીંયા પ્રાણી આવશે ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાની નિશાની જોઈને શું વિચાર્યું કે અરે હું તો નષ્ટ થયો સાચી ગુફાના સિંહ હશે એમ ધારું છું તો હું શું કરું પછી કે છે ગુફાની દૂર રહીને શિયાળ ગુફાને કઈ સરત યાદ અપાવી તો કે છે હે ગુફા શું તને યાદ નથી કે જ્યારે હું આવું છું ત્યારે તું મને બોલાવતો હોય છે અને આજે તું મને કેમ આવકારતો નથી આ વાર્તા પછી આપણને શું બોધ મળ્યો આ વાર્તા પછી આપણને બોધ મળ્યો કે જે આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો કેમ બચું તેનો ઉપાય મનુષ્યે શીખી લેવો જોઈએ શિયાળે જતા જતા શું કહ્યું એમ કહે છે જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે એટલે અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ પરંતુ મેં તો મારા જીવનની અંદર ક્યારે પણ આવી વાણી સાંભળી નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ પ્રકરણમાંથી આપણે બોધ લેવાનો છે તેમના સ્વાધ્યાય તમારે ગૃહ કાર્ય સ્વરૂપે તમારી નોટબુકની અંદર શબ્દાર્થ અને અનુવાદ અને અભ્યાસ તમારે લખી લેવાના છે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો મારો સંપર્ક કરશો અસ્તુ